હવે આગળ વાત કરીએ ગીર સોમનાથની. કોરોનાની મહામારીને લઈને નાના બંદર પર માછીમારો મુકાયા મુશ્કેલીમાં. આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રપાડા બંદરના, જ્યાં 7000 જેટલા માછીમારો વસવાટ કરે છે અને 400 જેટલી નાની મોટી બોટો આવેલી છે. આ તમામ લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી જ છે, પરંતુ પહેલા ગયા વર્ષે વાયુ અને મહા નામના વાવાઝોડાને કારણે સિઝન નિષ્ફળ ગઈ અને હવે ચાલુ વર્ષે વૈશ્વિક મહામારી કોરોનાના કારણે મોટા ફિશ એક્સપર્ટોના નાણાં વિદેશમાં રોકાયા જતા હવે નાના માછીમારોને રૂપિયા ન મળતા મુશ્કેલીમાં મુકાયા છે. દેશના કરોડો રૂપિયાનો હુંડિયામણ રળી આપતો ફિશિંગ ઉદ્યોગ આ કોરોનાના કાર વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. આજે સમગ્ર દરિયાઈ પટ્ટીના નાના મોટા માછીમારો બેકાર થઈ જવાની તૈયારીમાં છે, જ્યારે માછીમારોને ફિશિંગ દરમિયાન મરેલી માછલીની પૂરી કિંમત મળતી નથી. ગયા વર્ષની ભાવની સરખામણીએ 60% પણ ઓછા મરે છે, તેમજ માછલીના પૈસા પણ 3-4 મહિના બાદ મરે છે. નાની માછીમારોનો આ ધંધો શરૂ રાખવા માટે દૈનિક પૈસાની જરૂરિયાત રહે છે. તેમણે પોતાની ફિશિંગ બોટો શરૂ રાખવા માટે ડીઝલ, રાશન, બરફ સહિત દૈનિક જરૂરિયાતના પૈસા ચૂકવવા પડે છે, જ્યારે માછીમારોએ માલના પૈસા 3-4 માર્ચ પછી મરે છે અને તે પણ નજીવા ભાવે. જ્યારે એક્સપોર્ટ કંપનીને રજૂઆત કરતા તેઓનો જવાબ એવો મળે છે, અમારા માલ વિદેશોમાં પૂરતા પ્રમાણમાં એક્સપોર્ટ થતો નથી અને પેમેન્ટ પણ મળતું નથી, જેથી આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. જો આવી જ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો આ ઉદ્યોગોને સંપૂર્ણપણે ભાંગી જશે, જેની 60-70% અસર તો હાલમાં જોવા મળી રહી છે. સરકારે આ બાબતને ધ્યાનમાં લઈ અને જરૂરી ધ્યાન આપી આ ઉદ્યોગોને બચાવી લે તેવી રજૂઆત માછીમારો કરી રહ્યા છે. પરેશસિંહ જાદવ, ZSTV, ગીર સોમનાથ. અમે રહીએ છીએ ગીર સોમનાથ સૂત્રાપાડામાં, ગીર સોમનાથ જિલ્લો સૂત્રાપાડામાં રહીએ છીએ. બરાબર. માછીમારનો ધંધો કરીએ છીએ. માછીમારનો ધંધો તો કરીએ છીએ, છતાં પણ અમને પૂરતો મહેનત નથી મળતી. બરાબર. અને માછલાના ભાવમાં પણ અમને થોડુંક બહુ ઓછો ભાવ મળે છે અને કંપની તરફથી પૈસામાં બી અમને થોડુંક પહેલું લેટ મળે છે. તો અમે કઈ રીતે અમારું ભરણ પોષણ કરીએ અમારા પરિવારનો? અત્યારે અમે બેરોજગાર છીએ અને નવડા બેઠા છે, તો અમે જઈએ ક્યાં, અમે ખાઈએ ક્યાં અને શું કરીએ? અમને એનો જવાબ માંગશે. અમને વ્યવસ્થિત માછલાનો ભાવ મળે અને પૈસા વ્યવસ્થિત ટાઈમસર મળે તો વધારે સારું. એટલે હમણાં તો હોડી બંધ છે, કેમ કે કંપનીઓવાળા પૈસા ખાતા નગરીમાં. એટલે સરકાર આના માટે કંઈક જવાબદારી લે વધારે, તો હોડી શરૂ થાય એમ છે. એકર તો માછીમાર હાવ ફેલ થઈ જાય. હવે નાના બંદરો બધા બેકાર થઈ ગયા છે, એટલે આમાં સરકાર આમાં ધ્યાન આપે ને ખરેખર જો પૈસાની સગવડ થાય તો જ માછીમારમાં ટકશે લાંબો ટાઈમ. એકર તો હાવ બેસી જાય પાણીમાં. માછીમારોની સમસ્યા અત્યારે આખો જો ફિશ ઉદ્યોગ છે એ લગભગ ભંગારને આરે જઈ રહ્યો છે. એક્સપોર્ટ કંપનીઓને જે માલ સપ્લાય કરીએ છીએ એ કંપનીઓવાળા 50% પણ કિંમત આપતા નથી ગયા વર્ષના પ્રમાણમાં. પ્લસ એમનું જે પેમેન્ટ હોય છે એ પેમેન્ટ પણ 3 મહિને કે 4 મહિને લોકો આપે છે, જ્યારે આજના માછીમારોને દરરોજ પેટ્રોલ, ડીઝલ, બરફ, રેસ્ટિંગ માટે દૈનિક જરૂરિયાત પૈસાની રહી છે. જો આનું પેમેન્ટ એટલું બધું લેટ આવશે તો આ માછીમાર પોતાની પાસે એટલી મૂડી નથી કે ધંધો ચાલુ રાખી શકશે. એટલે ન છૂટકે બધાને બેકાર એવું પડે છે અને આપણને દેખાય છે અત્યારે કે તમામ હોડીઓ ઉપર પડી છે. એમ આ જ પરિસ્થિતિ ચાલુ રહેશે અને સરકારશ્રી આમાં જો કોઈ અંગત રસ લઈને દખલગીરી નહીં કરે તો આ માછીમાર ઉદ્યોગ જે સરકારને કરોડો રૂપિયા હુંડિયામણ કમાવીને આપે છે એ ભાંગી જશે, તૂટી જશે અને સમસ્ત લોકો આની ઉપર જે લોકો આધારિત છે, જેની રોજગારી ચાલે છે, બધા જ લોકો બેકાર બની જશે. એટલે અમારી આપના માધ્યમ દ્વારા સરકારશ્રીને રજૂઆત છે કે એક્સપોર્ટરોને જે કાંઈ પ્રોબ્લેમ હોય એમના પ્રોબ્લેમ સોલ્વ કરે અને એમના સોલ્વ કરીને એને કારણે